मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सूली पत्रा दया चैनो धर्मोस्तु मंगलम। निश्चय काल में आपणे શું જોયું કે निश्चय काल केवा पांच प्रकार नु छे। वर्तना पाया कहे छे, वर्तना पर्याय छे पहलू, बीजू छे परिणाम पर्याय, त्रीजू क्रिया पर्याय, फोर्थ परत्व अने फिफ्थ अपरत्व। एवी रीते पांच प्रकार नु काल द्रव्य छे। तेमा आपणे क्रिया पर्याय सुधी जोई लीधू। हवे आपणे स्टार्ट करशु अपरत्व अने परत्व અને અપરત્વ પર્યાય તે આપણે સ્ટાર્ટ કરશું। તો પરત્વ પર્યાય એટલે કે શું છે? જેના આશ્રયથી દ્રવ્યમાં પૂર્વ ભાવનો વ્યપદેશ થાય તેને પરત્વ પર્યાય કહેવાય। અને અપરત્વ પર્યાય કોને કહેવાય છે? પશ્ચાત ભાવનો વ્યપદેશ થાય એટલે કે જેના આશ્રયથી દ્રવ્યમાં પશ્ચાત ભાવનો વ્યપદેશ થાય તેને અપરત્વ પર્યાય કહેવાય છે। તો એનું મીનિંગ શું છે કે જે પરત્વ પર્યાય એટલે કે શું? પરત્વ પર્યાય એટલે કે શું કે દ્રવ્ય છે તો એની અંદર જે પૂર્વ ભાવ એટલે કે એનું જે પહેલા જે ભાવ રહેલું હતું, પૂર્વ એટલે કે પહેલાનું, વ્યપદેશ એટલે કે જણાય, જાણ એના દ્વારા જણાય, વ્યપદેશનું મીનિંગ એટલે કે શું જણાય, એને કહેવાય છે પરત્વ પર્યાય। એટલે કે દ્રવ્યનું જે પહેલાનું ભાવ છે એટલે કે ભાવ એટલે અવસ્થા, પહેલાની અવસ્થા છે તે જણાય એને કહેવાય છે પરત્વ પર્યાય। અને અપરત્વ પર્યાય એટલે કે શું? પશ્ચાત એટલે કે પાછળનું, પછીનો ભાવ, ભાવ એટલે કે અવસ્થા, પછીની અવસ્થાનો વ્યપદેશ એટલે કે જે જણાય એટલે કે જેના આશ્રયથી દ્રવ્યનું, દ્રવ્યમાં પાછળનું પછીનું ભાવનું એટલે કે અવસ્થાનું, અવસ્થા જણાય તેને કહેવાય છે અપરત્વ પર્યાય। તો એ ત્રણ પ્રકારે છે, શું? પરાત્વા પરત્વ એટલે કે પરત્વ અને અપરત્વ બંને મળીને એવી રીતે બતાવી છે, પરત્વા પરત્વ પર્યાય તે ત્રણ પ્રકારે છે। પહેલું છે પ્રશંસાકૃત, બીજું છે ક્ષેત્રકૃત અને ત્રીજું છે કાળકૃત। તો એવી રીતે ત્રણ પ્રકારે બતાવે છે। તો પહેલું આપણે સમજી લઈએ, પહેલું શું છે? પ્રશંસાકૃત, પ્રશંસાકૃત પરત્વ અને અપરત્વ પર્યાય, બીજું ક્ષેત્રકૃત અને ત્રીજું છે કાળકૃત। પ્રશંસાકૃત પરત્વ અપરત્વ પર્યાય એટલે કે શું? જે તેમાં ધર્મ તે પર એટલે કે શ્રેષ્ઠ અને અધર્મ તે અપર હીન, તો એવી રીતે, તો એવી રીતે જે સેન્ટેન્સ છે, એવી રીતે જે કથન છે એટલે કે જે કહેવાય છે તો તેને પ્રશંસાકૃત પરત્વ અપરત્વ પર્યાય કહેવાય છે। ધર્મ એટલે કે તે શ્રેષ્ઠ એટલે કે પર, અને અધર્મ તે અપર એટલે કે હીન, તો તે પ્રશંસાકૃત એટલે કે આપણે જેમ કરીએ ને કમ્પેરિઝનમાં કે આ ઊંચો, આ સરસ અને આ હીન છે એટલે આટલું સારું નથી એટલે કે પ્રશંસાકૃત, એટલે કે જેમ એડજેક્ટિવ્સ જેમ આપણે કહીએ ને વિશેષણો, તો એવી રીતે। પછી બીજું છે ક્ષેત્રકૃત, તો ક્ષેત્રકૃત એટલે કે જે દૂર રહેલું છે, ડિસ્ટન્સ વાઇઝ જે દૂર ક્ષેત્રમાં રહેલો જે પદાર્થ હોય છે તો તેને પર કહેવાય, અને જે નજીકમાં બાજુના ડિસ્ટન્સમાં, ઓછા ડિસ્ટન્સમાં રહેલું કોઈ પદાર્થ હોય તો તેને અપર કહેવાય। તો એવી રીતે ક્ષેત્રકૃત પરત્વ અપરત્વ પર્યાય કહેવાય છે। અને કાલકૃત કેવું છે એટલે કે એમાં હવે પ્રોપર પર્યાય આપણને ખ્યાલ આવશે પદાર્થનું, એટલે પર કેવું, જે 100 એક્ઝામ્પલ માટે 100 વર્ષ વાળું હોય તો તેને પર એટલે કે તે મોટું કહેવાય ને, કોઈ 100 વર્ષનું કોઈ મનુષ્ય જીવી રહેલું હોય તો તેને શું કહેવાય, દાદાજી કે પર દાદા, એવી રીતે વડીલ ગણાય એટલે મોટા ગણાય, અને કોઈ માત્ર 10 વર્ષ વાળું હોય કોઈ તો એ કેવું હોય, 10 વર્ષનું કોઈ બાળક હોય, કોઈ મનુષ્ય હોય તો એ કેવું કહેવાય, નાનું કહેવાય ને ફેમિલીમાં, એટલે એ તેને અપર કહેવાય। તો એવી રીતે કાલકૃત પરત્વ અપરત્વ એને કહેવાય છે એક્ઝામ્પલમાં। તો આવી રીતે આપણે ત્રણે પ્રકારે આપણે સમજ્યું, ત્રણે ત્રણ આપણે પ્રકાર આપણે અહીંયા સમજ્યા।
प्रशंसाकृत में श्रेष्ठता हीनता बतावे छे। क्षेत्रकृत में क्षेत्रवाइज बतावे छे के अहीं बाजू में छे अने आ दूर छे। तो एमा आ बन्ने मा प्रशंसाकृत में अने क्षेत्रकृत में अहीं जे आपणे नथी आवता अहीं एमा जणा आपणे जे द्रव्य में थता जे चेंजिस छे एनी अवस्थाओनी चेंजिस छे तो ते अहीं ख्याल आवे छे। जेमा चेंजेस थाय छे तो ते ख्याल आवे छे। एटला माटे શું કાલ દ્રવ્યમાં એને ગણતરી કરવામાં આવે છે અહીંયા જે કાલકૃત પરત્વ અપરત્વ છે તો તે એમાં આપણને ખ્યાલ આવે છે કે અહીંયા પર અહીંયા બતાવે છે કે 100 વર્ષ વાળું છે તો એટલું ખ્યાલ આવે છે કે પહેલા એ એટલે આટલા વર્ષો એ જીવ્યો છે જીવ અને હવે 100 યર્સ એને થયા છે એટલે એક એનામાં ચેન્જીસ કે વર્તના છે એ ખ્યાલમાં આવે છે દ્રવ્યમાં કે એના એજ થયું છે એનું ઇન્ક્રીઝ થયું છે અને આ માત્ર 10 યર્સ નું તો એવી રીતે શું આવે છે કે ખ્યાલ આવે છે અવસ્થાઓ એની ખ્યાલ આવે છે એટલા માટે આ પ્રશંસાકૃત અને જે ક્ષેત્રકૃત છે આ બંનેને એ કાળ દ્રવ્યમાં નથી ગણવામાં આવતું એ ધ્યાન રાખવું આ બંનેને કાળ દ્રવ્યમાં ગણવામાં નથી આવતું પ્રશંસાકૃત અને ક્ષેત્રકૃતને પણ માત્ર કાલકૃત પર્યાય છે કાલકૃત પરત્વ અપરત્વ પર્યાય છે એની જ ગણતરી કરવામાં આવી રહી છે કાળ દ્રવ્યમાં ધ્યાન રાખવાનું કે આટલું આપણે સમજ્યા હવે આગળ શું છે આગળ બતાવે છે કે આવી રીતે જે વર્તના વગેરે આપણે જે પાંચ પર્યાયો છે તો એ શું નિશ્ચય કાળના આપણે પાંચ પ્રકારો સમજી લીધા ધ્યાન રાખવાનું તો હવે કાળ છે એને આપણને ખ્યાલ છે કે દ્રવ્ય ષડ દ્રવ્યમાં કાળની પણ ગણતરી કરવામાં આવેલી જ છે આપણે શું કહીએ ક્યારે પણ જે વિશ્વ છે એટલે કે જે 14 રાજલોક છે એ ષડ દ્રવ્યમય છે એટલે કે 6 દ્રવ્યોથી એ બનેલું છે આ વિશ્વ 6 દ્રવ્યોનું એટલે 6 દ્રવ્ય ટોટલ છે તો એટલે કે કાળ છે કાળને પણ દ્રવ્ય તરીકે તો ગણવામાં આવેલું છે તો એ તો આટલું આપણને ખ્યાલ તો છે જ તો કાળ છે તો એમાં જે આપણે પાંચ પ્રકારના જે નિશ્ચય કાળના આપણે જે પાંચ પર્યાયો જોયા વર્તના પર્યાય ને જે પણ પરત્વ અપરત્વ ને પરિણામ ક્રિયા ને બધું છે આપણે બધું જે પાંચે પાંચ સમજ્યા તો એ બધું જે પર્યાયો છે કોના પર્યાય છે એ દ્રવ્યોના પર્યાય છે ને દ્રવ્ય પણ આપણે એક્ઝામ્પલ માટે શું લીધા બીજા દ્રવ્ય લીધા ને જીવાસ્તિકાય લીધું પુદ્ગલાસ્તિકાય ધર્માસ્તિકાય એ બધા આપણે દ્રવ્યના એક્ઝામ્પલ લઈ લઈને આપણે સમજ્યા ને જે પણ આ પાંચ જે પણ આ પાંચ પર્યાયો આપણે સમજ્યા નિશ્ચય કાળના પાંચ પ્રકાર સમજ્યા તો એ બધા આપણે એમાં એક્ઝામ્પલ આપણે બીજા દ્રવ્યો છે તો એના અવસ્થાઓ છે અલગ અલગ તો એવી જ રીતે આપણે એક્ઝામ્પલ લઈને સમજ્યા ને આ પાંચ પર્યાયો તો એવી રીતે એટલા માટે જે પર્યાયો છે તો પર્યાયોને પણ શું ગણવામાં આવે છે કે એ પણ દ્રવ્યોનું જ ઉપચાર છે એટલા માટે કાળ દ્રવ્ય તરીકે કહેવાય છે કાળને પણ દ્રવ્યમાં ગણતરી કરવામાં આવે છે બરાબર કારણ કે શું આ દ્રવ્ય પર્ટિક્યુલર દ્રવ્ય છે આ બીજા પાંચ દ્રવ્યો છે તો એની અલગ અલગ જે અવસ્થાઓ છે જે પણ અલગ અલગ ચેન્જીસ થાય છે તો એ બધા એના પર્યાય છે પર્યાય પણ પોતે પણ એ પણ દ્રવ્યનું એમાં ઉપચાર કરવામાં આવેલું છે પર્યાય ઉપચાર કહેવાય કરવામાં આવે છે એમાં પણ બરાબર તો એવી રીતે ટુ વેઝ એવી રીતે એટલા માટે કાળને દ્રવ્ય તરીકે કહેવાય છે હવે અહીંયા એક ક્વેશ્ચન આવે છે શિષ્યને શું આવે છે મનમાં ક્વેશ્ચન આવે છે ગુરુ એક મિનિટ ચેન્જ કરી લઈએ હેડફોન એક મિનિટ પ્રણામ આપણે શું કહેતા હતા શિષ્યને એવી રીતે ક્વેશ્ચન એટલે કે એક ડાઉટ આવે છે કે જે કાળ છે તો કાળ છે એને કઈ અલગ છઠ્ઠું દ્રવ્ય આપણે કાળને આપણે કાળની કાળને આપણે શું કહી રહ્યા છે કે આ એક છઠ્ઠું દ્રવ્ય છે આ બરાબર આ શું છે દ્રવ્ય છે
तो એને દ્રવ્ય તરીકે જ નહીં માનવું. જો આપણે છૂટતો છૂટતો અલગ દ્રવ્ય તરીકે આપણે નહીં માનીએ, પણ જે અલગ અલગ જે વર્તનાદી રૂપ કાળ જે છે, એટલે કે જે ચેન્જીસ રૂપી કાળ છે ને, પાંચ પ્રકારના આપણે જોયા ને, વર્તનાદી, ક્રિયા પરત્વ, અપરત્વ અને શું પરિણામ. તો આ જે પાંચ આપણે જોયા અલગ અલગ પ્રકારના જે નિશ્ચય રૂપ નિશ્ચય કાળના જે પણ પાંચ આપણે પર્યાયો જોયા, તો એ વર્તનાદી જે પર્યાયો છે તો એને જ આપણે શું કહીએ કે એ જ દ્રવ્યનો જ પર્યાય છે ને. ઓબ્વિયસલી આ બધું જે ચેન્જીસ થાય છે એ જે પણ એ દ્રવ્યોમાં થાય છે ને. તો આપણે જો જીવાજીવ દ્રવ્યોનો પર્યાય જ આપણે માનીએ અને કાળને આપણે માનીએ જ નહીં છૂટો દ્રવ્ય તરીકે, તો એવી રીતે આપણે માનવું જોઈએ. કારણ કે જો આપણે એવી રીતે નહીં માનીએ તો પછી કાળને આપણને શું માનવું પડશે? જેમ આકાશ છે ને, આકાશ કેવી રીતે છે? સર્વવ્યાપી છે ને આકાશ, એટલે કે શું આકાશ પ્રદેશો છે એ ચૌદરાજ લોકમાં તો છે જ ને, સર્વત્ર એ વ્યાપ્ત છે. તો આવી રીતે આકાશની જેમ કાળને પણ આપણને સર્વવ્યાપી માનવું પડશે. આકાશ પ્રદેશો કેવી રીતે છે? સંપૂર્ણ ઠાંસી ઠાંસીને ભરેલા જ છે ને. તો આવી રીતે કાળને પણ આપણને આવી રીતે માનવું પડશે, સર્વવ્યાપી માનવું પડશે. કારણ કે નિશ્ચય કાળ સંપૂર્ણ આકાશ દ્રવ્યમાં પણ છે. શું કહે છે શિષ્ય? કારણ કે નિશ્ચય કાળ જે છે ને, નિશ્ચય કાળ એટલે કે શું? આપણે એનું ડેફિનેશન શું ખ્યાલ છે, શું આપણે ભણ્યું છે કે નિશ્ચય કાળ એટલે કે વર્તમાન રૂપી એક સમય, જે વર્તમાન જે ચાલી રહ્યો છે એક સમય છે, તો તે સર્વ આકાશ દ્રવ્યમાં પણ છે. એટલે કે આકાશ દ્રવ્ય છે, સમજો કે લોકાકાશ છે આ, એના દરેક પ્રદેશો છે. તો દરેક ઠેકાણે નિશ્ચય કાળ વર્તી રહ્યો છે, પ્રેઝન્ટનો એક સમય વર્તી રહ્યો છે. અને આકાશ પ્રદેશ તો સર્વવ્યાપી છે, તો એવી રીતે નિશ્ચય કાળને પણ પછી સર્વવ્યાપ્ત છે એવી રીતે આપણને માનવું પડશે. એવી રીતે એ ડાઉટ કહે છે. તો ગુરુ શું કહે છે અહીંયા, ક્લેરિફિકેશન શું આપે છે કે આવી રીતે કહેવું તે આ પ્રમાણ વચન નથી, એટલે કે તે પ્રોપર નથી. કારણ કે સિદ્ધાંતમાં શું કહે છે કે અસ્તિકાય પંચાસ્તિકાય જ છે ને, પંચાસ્તિકાયની વાત કરેલી છે. અને કાળને એક છુટ્ટું સિંગલ કાળ કહેવાય છે, કાળાસ્તિકાય નથી કહેવામાં આવતું. કારણ કે અસ્તિકાય એટલે કે શું? પ્રદેશોનું સમૂહ જે હોય તો એને અસ્તિકાય રૂપી જે પ્રત્યય છે તો જ એ લગાડવામાં આવે છે, પણ કાળાસ્તિકાય તરીકે કોઈ પ્રત્યય લગાડવામાં આવતું નથી સિદ્ધાંતમાં. એને માત્ર કાળ કહેવાય છે. અને કાળ એ આપણે શું ગણીએ છીએ? નિશ્ચય કાળ છે એને જ આપણે ગણતરી કરવામાં આવે ને, જે વ્યવહાર નય છે. વ્યવહાર નય તો આપણને એક જાડી નજરથી, આપણે જાડી બુદ્ધિથી સમજવા માટે વ્યવહાર નય હોય વ્યવહાર દ્રષ્ટિ રીતે. પણ સાચે તો શું, જે નિશ્ચય છે તે સત્ય હકીકત છે, એ નિશ્ચય નિશ્ચય નયથી ગણવામાં આવે. ને નિશ્ચય કાળ એટલે કે શું? વર્તમાન રૂપી માત્ર એક સમય રૂપ, વર્તમાનનો માત્ર એક સમય રૂપ, તેને કહેવાય છે નિશ્ચય કાળ. એટલે માત્ર એક જ પ્રદેશ વાળું છે. અને જે પ્રેઝન્ટ, એ પણ જે પ્રેઝન્ટમાં, પ્રેઝન્ટનું જે વર્તમાન કાળમાં જે વર્તી રહ્યું છે, માત્ર એક સમય છે, તો એને જ નિશ્ચય કાળ કહેવાય છે. કારણ કે આગળના જે પણ સમયો હતા એ બધા ભૂતકાળના, પાસ્ટના, એ બધા તો નષ્ટ થઈ ગયા ને, એ બધા ચાલ્યા ગયા. હમણાં તેનું અસ્તિત્વ રહેલું નથી, હમણાં એ વિદ્યમાન નથી. અને જે ફ્યુચરમાં થવાના છે, આવવાના જે સમયો, કલાકો, દિવસો, એ બધું જે પણ આવવાના છે સમયો, હજી સુધી એનું એ ક્રિએટ નથી થયા ને, હજી આવ્યા નથી, ઉત્પન્ન નથી થયા. માટે તે પણ હમણાં વિદ્યમાન નથી. માત્ર હમણાં શું ચાલી રહ્યું છે પ્રેઝન્ટમાં, નિશ્ચયથી માત્ર એક સમય રૂપે, એક કાળનું જે વર્તમાનનું એક સમય, તે જ એક પ્રદેશ એ ચાલી રહ્યું છે, એવી રીતે છે. એટલા માટે કાળાસ્તિકાય તો છે જ નહીં, એ ધ્યાન રાખવાનું. અને જે અહીંયા ક્વેશ્ચન હતું કે જે ચૌદરાજ લોકમાં આકાશ જે છે એ સર્વવ્યાપ્ત છે, આકાશના પ્રદેશો, અને દરેકમાં આકાશ પ્રદેશો જે છે એ સર્વવ્યાપી છે, તો કાળને પણ આપણને પછી
સર્વવ્યાપી આકાશની જેમ જ માનવું પડશે એવી રીતે કહે છે. એટલે કે કાળના પણ આટલા બધા પ્રદેશો માનવા પડશે ને, એનું એ મિનિંગ થયું ને. પણ કાળ ના આટલા અસંખ્ય, એટલે કે લોકાકાશ જેટલા અસંખ્ય પ્રદેશો નથી, પણ કેટલા છે? સમયરૂપી એક જ માત્ર જે હમણાં ચાલી રહ્યું છે, ઘટી રહ્યું છે, તે એક સમય છે બસ. એટલે એટલા માટે જે આ આકાશ પ્રદેશ જેટલા પ્રદેશો છે એ નહીં ગણવામાં આવે, એ નહીં ગણાય, તો તે ધ્યાન રાખવું બરાબર. એટલા માટે જો એ બધા ગણવામાં આવે તો પછી કળાસ્થિકાય કહેવાય, પ્રદેશોનો સમૂહ કહેવાય, પણ તે છે જ નહીં સિદ્ધાંતમાં, એ ધ્યાન રાખવાનું બરાબર. પણ કેવી રીતે ગણવાનું? કે દ્રવ્યોના વર્તનાદિ પર્યાય છે એને ઉપચારે કાળ દ્રવ્ય કહેવું. એટલે જે દ્રવ્યો છે, અલગ અલગ જે બીજા દ્રવ્યો છે, તો એના એમાં જે ચેન્જીસ થાય છે, જે પર્યાય અવસ્થાઓ બદલાયા કરે છે, તો એને ઉપચારે કાળ દ્રવ્ય આપણને કહેવું. એટલે કે ઉપચારથી એટલે કે શું? આ આ વર્ડનું અહીંયા ક્વેશ્ચન આવે છે કે એનું મિનિંગ શું? ઉપચાર એટલે કે એનું મિનિંગ શું? કે ઉપચાર એટલે કે રિયાલિટીમાં નથી, તે રિયાલિટીમાં નથી, પણ શું કે સમજાવવા માટે આપણને કહેલું છે. ઉપચાર એનું મિનિંગ એ છે કે જે ભવિષ્યનું પર્યાય છે એ એવું, અને પ્રિવિયસમાં પર્યાય એવું, એટલે કે જે અવસ્થાઓ એવી 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 અલગ અલગ હતી, તો એવી રીતે સમજાવવા માટે, ઉપચારે એટલે કે સમજાવવા માટે આવી રીતે કાળ દ્રવ્ય એવી રીતે આપણને કહેવાનું છે. પણ કાળ દ્રવ્ય તો માત્ર એક સમયરૂપ જ છે, આ નિશ્ચય હકીકત છે, આ નિશ્ચય નહીંથી, અને આ હકીકત રિયાલિટી છે. અને ઉપચાર એટલે કે શું? કે સમજાવવા માટે, ભલે આ બધું વીતી ગયો છે, જે પર્યાયો છે, જે ભૂતકાળના આ તો નષ્ટ થઈ ગયા છે પર્યાયો ને, અને ભવિષ્યના જે પર્યાયો થવાના છે તે હજી હમણાં એ એક્ઝિસ્ટન્સમાં નથી. એટલે ઉપચાર એટલે કે સમજાવવા, આવી રીતે તો પણ સમજાવવા માટે આવી રીતે કાળ દ્રવ્યને આપણને કહેવાનું છે. તો એ પહેલું પોઈન્ટ ક્વેશ્ચન છે, એનું આન્સર છે. અને પછી બીજું શિષ્ય ફરીથી હવે શું પૂછે છે, શિષ્યનું સેકન્ડ ક્વેશ્ચન, કે હવે જો કાળ, હવે હવે ગુરુના કહ્યા પ્રમાણે અને સિદ્ધાંતમાં કે શાસ્ત્રકાર ભગવંતના કે પ્રભુના કયા મુજબ કાળ વર્તમાનનું એક સમયરૂપ છે, તો એ તો બરાબર છે. તો કાળ પછી વિનષ્ટ ધર્મી કહેવાય. વિનષ્ટ ધર્મી એટલે કે શું? જેનું ધર્મ, જેનું ધર્મ નાશ પામતો રહે એવો કહેવાય. કારણ કે એક સમયરૂપ જ છે, તો હમણાં એક સમય જે ચાલી રહ્યું છે, તો આ સમય પછી નવો બીજો સમય આવશે, આવતો બીજો નવો સમય આવશે, તો ત્યારે આ જે હતું એ નાશ પામી ગયું, પછી નવો એક સમય જે હમણાં ઘટી રહ્યું છે એ હમણાં એક્ઝિસ્ટન્સમાં છે, એ પણ એનું પણ નાશ થશે, પછી પાછો બીજો નવો સમય આવશે. તો એવી રીતે એટલા માટે એ કહે છે કે વર્તમાનનું એક જ સમયરૂપ કાળ છે. જો એવી રીતે હોય તો દેટ મીન્સ કે કાળ પછી વિનષ્ટ ધર્મી કહેવાય, એનો ધર્મ છે એ નાશ પામતો રહે છે એવું કહેવાય. પણ કાળ તો કેવું છે? વિનષ્ટ ધર્મ ધર્મી નથી. કારણ કે આપણે વ્યવહાર નહીંથી પણ આપણે શું સમજ્યું, વ્યવહાર કાળ શું સમજ્યા, કે બધા જે આગળના જે સમયો એ બધા વ્યતીત થઈ ગયા છે ને, પાસ્ટના, એ બધાને ભેગો કરીને આપણે કહી શકીએ છીએ કે આવા શું લાસ્ટ યર, યેસ્ટરડે, એવી રીતે આપણે કહીને, જે ગઈકાલે વીતી ગયેલો જે દિવસ છે એને આપણે કહીએ યેસ્ટરડે. એક એક વર્ષ વીતી ગયું તો આપણે કહીએ લાસ્ટ યર, કે એ પૂર્વનુભવ એવી રીતે આપણે કહીએ ને. અને જે ફ્યુચરમાં આવવાના છે, ફ્યુચરમાં જે સમય આવવાના છે, કે દિવસો આવવાના છે, કે વર્ષો, આ બધું જે વર્ડ્સ છે, જે ટર્મિનોલોજીસ છે આપણે ભણી છે, તો એ બધું શું છે પછી? આ સમૂહ જ કહેવાય ને. પછી સમયોનું આપણે સમૂહ કરીએ છીએ એકટા ગણીને, જે આગળના કેટલા અસંખ્ય સમયો આપણે ટોટલ અપ કરીએ તો ત્યારે એક અવલિકા કહેવાય. અમુક પછી જે આવલિકાઓ છે, બે ઘડીઓ આપણે ભેગી કરીએ તો એને એક મુહૂર્ત કહેવાય. 365 ડેઝ આપણે એ ભેગા કરીએ, એનું સમૂહ કરીએ, એક વર્ષ કહેવાય. એટલે આપણે અહીંયા શું કરી રહ્યા છીએ, કે ભેગા કરી રહ્યા છીએ બધા સમયો, પ્રદેશોનું આપણે સમૂહ કરી રહ્યા છીએ, ભેગા કરી કરીને આવા ટર્મિનોલોજીસ પણ અહીંયા બતાવવામાં આવે છે. તો એવી રીતે
કહી શકાય કે કાળ પછી બહુ પ્રદેશી છે, કારણ કે સમૂહ કર્યું છે ને અહીંયા આપણે સમયોનું સમૂહ કરી કરીને આવા આવી રીતે ટર્મિનોલોજીસ અહીંયા બતાવી છે, એટલા માટે પછી બહુ પ્રદેશી કહી શકાય કાળને. અને બહુ પ્રદેશી હોય તો એને પછી અસ્થિકાય આ પ્રત્યય છે એ પણ લગાડી શકાય. અસ્થિકાય એટલે કે શું? પ્રદેશોનું સમૂહ. અને જો પછી અસ્થિકાય જેને કહેવાય તો પછી કાળને કઈ પૃથક દ્રવ્ય, પૃથક એટલે કે એક ઇન્ડિવિજ્યુઅલ કે અલગ એવું દ્રવ્ય પણ અનુપચારથી કહેવાય, તેમાં કઈ વિરુદ્ધ નથી. તો એવી રીતે આ શિષ્યનું આ ડાઉટ છે, એક ક્વેશ્ચન છે. એટલે કે શોર્ટમાં શું શું કહે છે કે કાળ છે તો એ આપણે અહીંયા કહીએ છીએ કે કાળ તો એક સમય રૂપ જ છે માત્ર. તો જો એક સમય રૂપ હોય તો પછી એને વિનષ્ટ ધર્મી કહેવાય, એનું ધર્મનું નાશ થતું જાય છે વારંવાર, પ્રત્યેક સમય એ નાશ પામતું જાય છે, નાશ પામતું જાય છે. પણ સાચે તો અહીંયા વિનષ્ટ ધર્મી લાગતું નથી અહીંયા, કારણ કે બધા એ કાળને આપણે ભેગો કરીને આવી રીતે ટર્મિનોલોજીસ આપણે યુઝ કરી રહ્યા છે વ્યવહાર કાળમાં, જે આપણે ભણ્યા તેવી રીતે. અને એના કારણે બધા પ્રદેશોનો સમૂહ આપણે ભેગો કરીને આવા ટર્મિનોલોજીસ ઉત્પન્ન કર અહીંયા યુઝ કરવામાં આવે છે. દેટ મીન્સ કાળ પછી અસ્થિકાય, કાળાસ્થિકાય પણ કહી શકાય એમાં કઈ, પછી એવી રીતે કાળાસ્થિકાય પણ કહી શકાય છે એને. તો પછી એવી રીતે કાળને કંઈક અલગ દ્રવ્ય પણ અનુપચારથી કહેવાય, એમાં કઈ ઓપોઝિશન થવું ન જોઈએ. તો ગુરુ ભગવાન શું કહે છે અહીંયા સોલ્યુશનમાં કે આ પણ સત્ય છે, પણ આ બધું કેવી રીતે બાદર નહીં, બાદર નહીં એટલે કે સ્થૂલ કે જાડી બુદ્ધિ થી કે વ્યવહાર નહીં, બાદર ને એટલે કે શું? વ્યવહાર ને એટલે જે આપણે વ્યવહાર કાળમાં જે ભણ્યું ને આ બધું વર્ષાવલી કા જે બધું, તો એની અપેક્ષાએ કાળને કેવું કહેવાય છે કે અવિનષ્ટ ધર્મી ગણાય છે, એટલે કે સ્થિર ગણાય છે, એટલે કે કઈ એ નાશ નથી પામતું. આપણે નિશ્ચય કાળમાં આપણે શું ભણ્યું કે વર્તમાનનું માત્ર એક સમય રૂપ જે હોય, ક્યાં ગયું? હા, વર્તમાનનું જે એક સમય રૂપ છે, એક એક સમય ઉત્પન્ન થતું જાય છે, પછી એ નાશ પામે છે, પછી બીજો નવો સમય ઉત્પન્ન થાય છે, પછી એ નાશ પામે છે, એવી રીતે આપણે ભણ્યું ને નિશ્ચય કાળમાં. અને આગળના જે ભૂતકાળમાં વીતેલા સમય બધા નષ્ટ થઈ ગયા છે, એના કોઈ એક્ઝિસ્ટન્સ નથી, અને ફ્યુચરની તો ઉત્પત્તિ થઈ જ નથી, એટલે એ તો એ પણ એક્ઝિસ્ટન્સમાં નથી. તો એવી રીતે નિશ્ચય કાળમાં તો આપણે સમજ્યું કે એ કેવું છે, વિનષ્ટ ધર્મી ટાઈપ છે કાળ. પણ જો બાદર નહીં, વ્યવહાર નહીં ની અપેક્ષા આપણે જો સમજીએ તો કાળ કેવું છે? સ્થિર છે, અવિનષ્ટ ધર્મી, એટલે કે એ કઈ નાશ નથી થતું. એવી રીતે આપણે ભણી ને આવલિકા, જેમ આ બધું આપણે ભણ્યું આવલિકા મુહૂર્ત ને બધું, જે એ બધું, એ બધાની ગણતરી ક્યારે કરવામાં આવે? પૂર્વ ભવો કે જે વીતી ગઈ ચોવીસી સોરી વીતી ગયેલી જે ઉત્સર્પિણી કાળચક્રો, એ જે વીતી ગયા વર્ષો, એ બધા આપણે ક્યારે કહી શકીએ? કે જ્યારે આપણે જો ગણતા હોઈએ કે કાળ સ્થિર છે, જે સમયો, જે ભૂતકાળના જે સમયો છે એ નાશ ન પામ્યા હોય, એવી જ થિંકિંગ થી આપણે આ બધું કહીએ ને કે આ જે વીતી ગયેલા દિવસો, વીતી ગઈ રાત્રિ, વીતી ગયેલા વર્ષો, એ બધું આપણે ક્યારે કહીએ? જ્યારે આપણે માનતા હોઈએ કે કાળ સ્થિર છે અને અવિનષ્ટ ધર્મી જ્યારે કહીએ, તો ત્યારે એ આપણે કહી શકીએ. અને ભવિષ્ય કાળમાં પણ જે હજી ઉત્પન્ન સાચે તો થયું નથી ને, પ્રેઝન્ટમાં ભવિષ્ય કાળની ઉત્પત્તિ થઈ નથી, છતાં પણ આપણે આ બધું કહીએ કે આવવાનું વર્ષ કે જે હજી આવવાનું જે વર્ષો હોય કે દિવસો હોય કે કાળચક્રો હોય, તો એ બધું આપણે ક્યારે કહીએ? કે જ્યારે આપણે કહીએ કે કાળ જે છે એના ઘણા બધા, એટલે કે કેવું છે, સ્થિર છે, માત્ર એક સમય રૂપ નથી, તો ત્યારે, તો એવી રીતે ત્યારે કહેવામાં આવે. પણ એ બધું વ્યવહાર નહીં થી ના આશ્રયથી બધું કહેવાય છે, વ્યવહાર નહીં છે, આ વાસ્તવિક નથી કે સાચે. ઇટ ઇઝ નોટ ધ ફેક્ટ, રિયાલિટીમાં જે હમણાં છે તો તે જ ફેક્ટ છે, તે જ વાસ્તવિક છે, અને તે નિશ્ચય છે. નિશ્ચય એટલે કે શું? નિશ્ચય નહીં એટલે કે જે હકીકત પ્રેઝન્ટમાં જે સાચું હોય તેને નિશ્ચય નહીં. અને વ્યવહાર નહીં એટલે કે શું? જાડી બુદ્ધિ, તે આપણે સમજવા માટે ઉપચારથી કહીએ એ બધું વ્યવહાર નહીં માં સમજી લેવાનું, એ કઈ સાચે નથી. કારણ કે સાચે તો વીતી નષ્ટ થઈ ગયા છે ને, ભૂતકાળ બધું નષ્ટ થઈ ગયું છે, ફ્યુચર તો હજી ઉત્પન્ન થયું નથી, એટલા માટે આ બધું વાસ્તવિક નથી વ્યવહાર ને. જો આપણે સાચો, આપણે વાસ્તવિક રીતે જે ફેક્ટ છે કે ટ્રુથ રિયાલિટી છે
એટલે કે જે નિશ્ચય નહીંથી આપણે જો વિચારીએ તો કાળ કેવું છે સાચે, એના કોઈ પ્રદેશો નથી, એક પ્રદેશ માત્ર જે હમણાં જે એક સમય ચાલી રહ્યું છે તે જ એક સમયરૂપ છે કાળ, એટલા માટે કાળ કાંઈ અસ્થિકાય નથી. કાળ પોતે અસ્થિકાય એટલે કે પ્રદેશોનું સમૂહ રૂપ છે જ નહીં, સમૂહ જ નથી. એટલે કે જે ભૂતકાળમાં કંઈ પણ ટર્મિનોલોજીસ જે આપણે કહીએ એ પણ નથી, અને જે આવવાના છે એ પણ નથી. જે હમણાં જે ફેક્ટ રિયાલિટી ટ્રુથ છે, હમણાં જે ચાલી રહ્યું છે, વાસ્તવિક જેની એક્ઝિસ્ટન્સ છે તેની જ અહીંયા નિશ્ચયમાં નિશ્ચયનેથી વાત કરવામાં આવે. એટલા માટે કાળ અસ્થિકાય જ નથી, પ્લસ વાસ્તવિક રીતે તે પોતે દ્રવ્ય જ નથી. સાચે તે દ્રવ્ય છે, કાળ દ્રવ્ય તે પોતે નથી, તે આપણે પહેલા સમજ્યું. કારણ કે જે દ્રવ્યો છે બીજા એમાં બદલાતા જે પર્યાયો છે તો એનું ઉપચાર કરીને આપણે કાળને દ્રવ્ય તરીકે આપણે કહેતા હોઈએ છીએ. શું કહે છે અહીંયા, શું કહે છે કે ગુણાણ માસો દવ્વમ, એટલે કે શું, ગુણોનો જેમાં આશ્રય હોય તેને દ્રવ્ય કહેવાય. આ ડેફિનેશન છે. ડેફિનેશન શું છે દ્રવ્યોની? કોઈ વસ્તુને દ્રવ્ય ક્યારે કહેવાય? જ્યારે એમાં ગુણો રહેલા હોય છે ત્યારે એ વસ્તુને પછી તો જ એને દ્રવ્ય કહેવાય છે. તો એ ડેફિનેશન જે છે એના અનુસારે કાળને દ્રવ્ય કહેવાય છે. કારણ કે કાળનું જે કાળ છે એને દ્રવ્ય શા માટે કહેવાય છે? કારણ કે એમાં ગુણોનો આશ્રય રહેલું છે. અને કેવા ગુણો? તો અહીંયા કહે છે કે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી કેવા ગુણો છે એની અંદર તે બતાવે છે. હવે કે દ્રવ્યથી કેવું છે? વર્તનાદિ લક્ષણ વાળું. વર્તનાદિ એટલે કે કયા લક્ષણો? વર્તના, પરિણામ, પરત્વ, અપરત્વ અને ક્રિયા. આ પાંચ જે અલગ અલગ જે આપણે શું જોયું નિશ્ચય કાળમાં પાંચ આપણે જોયા ને, પાંચ પ્રકાર, તો તે જ યાદ રાખવાનું. આવી રીતે આવશે વર્તનાદિ તો એ સમજી લેવાનું, યાદ રાખવાનું આપણને. વર્તના પરિણામ, વર્તના પર્યાય, પરિણામ પર્યાય, ક્રિયા પર્યાય, પરત્વ અને અપરત્વ પર્યાય. તો એવી રીતે પાંચ જે અલગ અલગ લક્ષણો થતા હોય છે, ચેન્જીસ જે પણ, તો તે દ્રવ્યથી એવા ગુણધર્મ વાળું છે કાળ. પછી ક્ષેત્રથી કેવું? સર્વ ક્ષેત્રવર્તી, એટલે કે જે બધા ક્ષેત્રોમાં એ એ વર્તેલું છે. એટલે કે શું, હવે એનું મિનિંગ શું થાય છે કે હવે નિશ્ચય કાળ જે છે તે દરેક જે ક્ષેત્ર છે, સંપૂર્ણ ચૌદરાજ લોક, તે જે પ્રેઝન્ટ એક સમય જે ચાલી રહ્યું છે તો એના હિસાબે દરેક ઠેકાણે, દરેક ખૂણે ખાંચરે તે એક સમય તો વીતી જ રહ્યું છે ને. વર્તમાનનું જે એક સમય એ પ્રેઝન્ટ છે, પણ એનું એ મિનિંગ નથી કે એના જે કાળ છે એના આટલા બધા પ્રદેશો છે. કારણ કે તે સાચે અપ્રદેશી છે, તે ધ્યાન રાખવાનું. નિશ્ચય નહીંથી શું છે? કાળ અપ્રદેશી છે અને સાચે તે દ્રવ્ય જ નથી. એટલે કે કઈ એનું એવું કઈ, જેમ પૂતગલો છે ને તો પૂતગલ આર પ્રેઝન્ટ એવરીવેર, જીવો છે તો તે દ્રવ્ય તરીકે છે ને, કઈક વસ્તુ છે. પણ કાળ શું છે યાદ રાખવું કે અપ્રદેશી છે. કઈ કઈ ત્યાં ફિઝિકલી ત્યાં કઈક પ્રેઝન્ટ એવું કઈક વસ્તુ નથી તે, પણ એ સર્વ ક્ષેત્ર વર, કારણ કે દ્રવ્યથી કેવું છે, આવા લક્ષણ વાળું વસ્તુ છે. આ આ લક્ષણો છે ને તો તે જ છે આ કાળ, દ્રવ્યથી અને ક્ષેત્રથી તે સર્વ ક્ષેત્રવર્તી, એટલે દરેક સમય જે હમણાં ચાલે પ્રેઝન્ટ છે એક સમય તે દરેક ઠેકાણે એ છે. પછી કાળથી કેવું છે? અનાદિ અનંત, એટલે કે પહેલાથી હતું અને અંત સુધી, એટલે કે એનું કોઈ અંત નથી, નેવર એન્ડિંગ છે, ચાલતું રહેશે. એવું એક 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 સમય આવતું રહેશે, આવતું રહેશે, આવતું રહેશે. નવું નવું એક 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 સમયની ઉત્પત્તિ થતી જશે અને તે એક સમયની પછી નાશ પણ થતું જશે. ઉત્પન્ન અને નાશ એ ચાલુ રહેશે કન્ટિન્યુઅસલી, અને એનું કઈ સ્ટાર્ટિંગ નહોતું, પહેલાથી જ એવું ચાલી રહ્યું છે અને ચાલતું જ હશે. અને ભાવથી કેવું છે? વર્ણ આદિ. વર્ણાદિ એટલે શું? વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ. વર્ણાદિ આવે તો સમજી લેવાનું આ ચાર વસ્તુઓ. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ થી એ રહિત છે, એટલા માટે એને અરૂપી કહેવાય છે. એનો કોઈ કલર નથી, ન ગંધ, ન સ્મેલ છે, ન આપણે ન હારી સોરી ભારી હલકાપણું નથી, ન ગરમ ઠંડુ કઈ એવું કઈ એનું સ્પર્શ નથી, અને ન ટેસ્ટ છે, ન સ્મેલ છે, ન આકાર રૂપ છે. તો એવી રીતે આ અરૂપી દ્રવ્ય છે.
પ્લસ સૂર્યાદિકની ગતિ વડે સ્પષ્ટ ઓળખાતું. તો એ કેવી રીતે ઓળખવામાં આવે છે? જે સૂર્ય છે, સૂર્યાદિ એટલે કે સૂર્યચંદ્ર, જે જ્યોતિષ્ક દેવ વિમાનું છે સૂર્યચંદ્ર, તો એની એ ગતિ જ્યાં કરે છે, ક્યાં કરે છે, જે સૂર્યચંદ્ર ગતિ કરતા હોય એ કેવા કહેવાય? ચર કહેવાય ને. તો એ ચર જ્યોતિષ્ક દેવો દેવીમાનો ક્યાં રહેલા છે? જે અઢી દ્વીપ છે, જે એટલે કે જે મનુષ્ય લોક છે, તો એ મનુષ્ય લોક ની અંદર એ ગતિ જે કરી રહેલા એવા ચર આ છે સૂર્યચંદ્ર. તો એના કારણે એ સ્પષ્ટ ઓળખી શકવામાં આવે છે, કારણ કે એ ગતિ કરી રહ્યા છે. એના કારણે એક ગણતરી રૂપ થઈ શકાય છે કે દિવસ ગયું, એક રાત્રિ ગઈ. તો એવી રીતે સ્પષ્ટ ઓળખા આપણે ઓળખી શકીએ છીએ ને. પણ હવે દેવલોક છે બરાબર, દેવ વિમાન છે ત્યાં, તો ત્યાં પણ તો શું છે, ત્યાં કઈ સૂર્યચંદ્ર ત્યાં ગતિ કરી રહ્યા છે? ત્યાં કઈ હોય, સનમૂન હોય ત્યાં? ત્યાં તો નહીં હોય ને, નરકમાં છે. નરકમાં સૂર્યચંદ્રના આવે છે પ્રકાશને, કઈ ગતિઓ છે ત્યાં નથી ને. તો એના કારણે ત્યાં સ્પષ્ટ ઓળખી નથી શકાતું. કેટલા ડેઝ કે નાઇટ્સ કે ડેઝ એન્ડ નાઇટ્સ ત્યાં થતા હોય, કઈ ડેઝ એન્ડ નાઇટ્સ ત્યાં સ્પષ્ટ દેખાય નહીં ને. દેવ વિમાનમાં જે દેવ દેવતાઓ રહેતા હોય તો એના માટે ડેઝ કે નાઇટ્સ એવા ચેન્જીસ નહીં થાય. અને નરકમાં પણ હવે એમને કઈ એવું નહીં દેખાય, હમણાં દિવસથી ભણે, હવે રાત્રિ આવશે ચાલો એટલે એક દિવસ પત્યું અમારું, હવે બીજો દિવસ, હવે ત્રીજો દિવસ, એવી રીતે કઈ એમને સ્પષ્ટ નથી તેઓ ઓળખી શકતા. નારકીના જીવો ન આ દેવ જે દેવતા દેવ દેવીઓ છે તેઓ કઈ આ, અથવા તો જે અઢી દ્વીપની બહાર રહેલા જે અસંખ્ય દ્વીપને સમુદ્ર વાળા જે જે તિર્યંચો છે ત્યાં રહેતા હોય, તો એમને પણ કઈ આ સ્પષ્ટ એમને ખ્યાલ નહીં આવે, કારણ કે ત્યાં ગતિમાન નથી ને, ત્યાં અચર છે. અને દેવલોક અને આ પાતાલલોકમાં તો છે જ નહીં આ સૂર્યચંદ્ર, તો ત્યાં સ્પષ્ટ નહીં ઓળખી શકાય. પણ માત્ર અઢી દ્વીપમાં સ્પષ્ટ ઓળખી શકાય છે કે હા કાળ ચાલી રહ્યું છે, એટલે કે એક 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 સમય આવતો જાય છે, નાશ થતું જાય છે. એટલે ધેટ ડઝન્ટ મીન કે ત્યાં જે બીજા છે આ દેવ વિમાન છે કે આ નારકી છે તો ત્યાં કઈ સ્પષ્ટ ઓળખી નથી શકાતું, દિવસ રાત્રિ થતી નથી. ધેટ ડઝન્ટ મીન કે ત્યાં કાળ નથી, ત્યાં પણ છે. કેમ? કારણ કે આપણે શું જોયું, એક સર્વક્ષેત્રવર્તી છે આ. કેવું ગુણવાળું છે આ કાળ, સર્વક્ષેત્રવર્તી. ભલે ત્યાં ઓળખી શકાતું નથી પણ ત્યાં પણ એ ગણતરી થાય છે કે આટલા આટલા આ નારકીનો જીવ છે, સાતમી નારકનું, તો એનું અહીંયા 1 વર્ષ થયું, પછી 2 વર્ષ થયા, 3 વર્ષ, એવી રીતે કરી વર્ષો કરી 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 અસંખ્ય થાય થાય થાય, તો પછી ચાલો હવે 33 સાગરોપમ પૂરા પૂરા થયા એના ત્યાં, તો હવે એનું હવે ભવ બદલાશે, નરકમાંથી નીકળી શકશે. એટલે ત્યાં પણ ભલે દિવસ રાત્રિ વગેરે સ્પષ્ટ રીતે ઓળખી નથી શકાતું, સ્ટીલ ત્યાં પણ કાળ સર્વવર્તી છે, ક્ષેત્રવર્તી છે. દેટ મીન્સ ત્યાં પણ એ ગણતરી થાય છે આ બધા. હવે કોઈ એક સ્કંધ છે તો સ્કંધમાંથી શું થાય છે, એક પ્રદેશ છૂટો થાય છે, ઘટે છે, તો પછી એ પરમાણુ બને છે. તો એ જે કાર્ય થાય છે એમાં, તો એના કારણે એક પરમાણુનું અનુમાન થઈ શકાય છે. અને જે સમયો છે, તો સમયો અમુક સમયો ભેગા થાય તો ત્યારે એક મુહૂર્ત એટલે જે કેટલા સમયો, 2 ઘડી જેટલા સમયો, 2 ઘડી જેટલા થાય એટલા સમયો હોય તો એ ત્યારે વીતે, તો ત્યારે ખ્યાલ આવે કે આ એક મુહૂર્ત થાય થયો છે, એવી રીતે એક અનુમાન થઈ શકે છે સમયોનું. તો એવી જ રીતે કાળ દ્રવ્ય પણ 5 અસ્થિકાયથી જુદું માનવું એ જ શ્રી સર્વજ્ઞ વચન પ્રમાણ છે. એટલે કાળ દ્રવ્ય છે, જે કાળ દ્રવ્ય છે એને આપણને શું, જે 5 જે 5 અસ્થિકાય છે એને એનાથી આપણને જુદું માનવાનું છે બરાબર. તો એવી જ રીતે પ્રભુ વચન છે એટલે 5 અસ્થિકાય એટલે કે અસ્થિકાય રૂપ નથી, એનું કોઈ કેવું આ શું સમૂહ નથી પ્રદેશોનું બરાબર. અને અહીંયા હા, અહીંયા ઘટ એટલે કે ઘડા, ઘડાનું મીનિંગ લેવાનું. જેમ કે ઘડામાં શું થાય છે, એક દ્રવ્ય છે તો એમાં શું થાય છે કે એક સ્કંદ છે ઘડો, એટલે એક સ્કંદમાંથી પૂરણ ગલન થાય છે, ટુકડા થઈ શકે છે, છૂટા થઈ શકે છે માટીમાંથી, અને અલગ 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 પાર્ટિકલ્સ એટલે કે પ્રદેશો છૂટા થઈ જાય તો પછી પરમાણુ કહેવાય બરાબર. એટલે કે જેમ માટી છે, માટીમાંથી આપણે ઘડો બનાવી શકીએ છીએ, તો
તો એવી રીતે પૂરણ ગલન પ્લસ માઇનસ આપણે આવી રીતે સમજી શકીએ છીએ. જે એક પ્રોસેસ છે, ગળાનું મેકિંગનું પ્રોસેસ છે, અને એ તૂટી પણ જાય, ટુકડા થઈ જાય, કે આખો માટીમાં આખો હવે પછી આખો એક પીગલાવી, એટલે એટલે આખો પાછો એ માટી બની ગયો, એટલે કે જે એમાં ભૂકો ભૂકો થઈ જાય તો પછી આખી માટી થઈ જાય. તો એવી રીતે એનું જે મેકિંગ એન્ડ ડિસ્ટ્રક્શન પ્રોસેસ છે એના વડે આપણે પ્રદેશ પરમાણુઓ છે એનું અનુમાન થઈ શકે છે. બરાબર, મોટો સ્કંદ, નાનો સ્કંદ વગેરે એ સમજી શકીએ છીએ, પરમાણુ પ્રદેશો બધું આપણે સમજી શકીએ છીએ, સૌથી નાનો ટુકડો એવી રીતે થઈ શકે. તો એવી રીતે આપણે એક અનુમાન કરી શકીએ છીએ કે હા આવી રીતે પરમાણુ છે. તો આવી રીતે જે સમય છે તો એનું પણ અનુમાન થઈ શકાય કે એક આખો એક મુહૂર્ત છે, તો એના ઘણા બધા આપણે ટુકડા ટુકડા કરી દીધા, અને સૌથી છેલ્લામાં છેલ્લું એક જે સ્મોલેસ્ટ યુનિટ છે અને જે ઇન્ડિવિઝિબલ એટલે જેના બે ભાગ નહીં થઈ શકે, તો એવી રીતે એક સમય છે, તો આવી રીતે અનુમાન કરી શકાય છે. તો એવી રીતે કાળ દ્રવ્ય પણ એને પણ આપણને પંચાસ્તિકાથી અલગ માનવાનું છે, ધ્યાન રાખવાનું. તો આવી રીતે આપણે બંને ક્વેશ્ચન જે શિષ્યના છે એવી રીતે ગુરુ ભગવંત સમજાવે છે. તો આવી રીતે લાસ્ટ શું કહે છે અહીંયા, કે એ પ્રમાણે વ્યવહાર કાળ નિશ્ચયથી વર્તમાન એક સમયરૂપ અને વ્યવહારથી અનંત સમયરૂપ છે. બરાબર, એટલે કે જે નિશ્ચયથી જે કાળ છે નિશ્ચયથી વર્તમાનનો એક સમયરૂપ છે, અને જો વ્યવહારથી આપણે સમજીએ એટલે કે ઉપચારથી આપણે જો સમજીએ તો અનંત સમયરૂપ છે. એટલે કે એટલા માટે આપણે શું કહીએ, અનાદિ અનંત છે, એનું કોઈ સ્ટાર્ટિંગ નથી, પહેલાથી ચાલી રહ્યું છે અને ચાલતું રહેશે. તો એવી રીતે સમજવાનું છે. તેમજ તત્વાર્થ સૂત્રમાં શું કહે છે, પાંચ દ્રવ્ય સ્વ મતે કહીને છઠ્ઠું કાળ દ્રવ્ય અન્ય આચાર્યોના મત પ્રમાણે સ્વીકાર્યો છે. તત્વાર્થ સૂત્રમાં પાંચ દ્રવ્ય જે ઉમા સ્વાતિજી મહારાજ સાહેબ છે, તો એ તેઓએ શું કહે છે, પોતાના હિસાબે પાંચ દ્રવ્ય બતાવ્યા છે, પણ અન્ય આચાર્ય ભગવંતોના મતના હિસાબે કાળને પણ છઠ્ઠો દ્રવ્ય તરીકે ગણવામાં અને સ્વીકારવામાં આવેલું છે. તો એવી રીતે આપણને પણ સ્વીકારવાનું છે. બરાબર આ પોઈન્ટ. તો આવી રીતે વળી કાળને ઉપચારથી દ્રવ્યપણું તે અસ્થિકાયપણાના અભાવે જાણવું, એટલે કે અસ્થિકાયપણાનું જે અભાવે જાણવું એટલે કે શું, એ જે પ્રદેશોનું સમૂહ નથી એમાં. બરાબર, એટલા માટે કાળને ઉપચારથી દ્રવ્ય તરીકે એવી રીતે આપણને જાણવાનું છે. અને વ્યવહાર કાળ અજીવ જાણવો અને નિશ્ચય કાળ શું, એટલે કે શું વ્યવહાર કાળ છે એને અજીવ તરીકે આપણને સમજવાનું છે, પણ જે નિશ્ચય કાળ છે તો એને જીવા જીવ આપણને જાણવાનું છે. એટલે જીવ અને અજીવ, જીવ અને અજીવ બંને આપણને સમજવાનું છે. કારણ કે એક એવું છે નિશ્ચય કાળ, જે એના કેટલા પાંચ પ્રકાર આપણે સમજ્યા ને, પાંચ પ્રકાર વર્તનાદિ પાંચ, એટલે વર્તના પર્યાય, પરિણામ પર્યાય, પછી પરત્વ અપરત્વ અને ક્રિયા પર્યાય, તે આપણે સમજ્યા ને. તેમાં માત્ર એમાં એ પર્યાયો કોના છે, પર્યાયો કોના છે, જે બાકીના પાંચ દ્રવ્યો છે એના પર્યાય પર્યાયો જ છે ને, એનું એક્ઝામ્પલ લઈને જ આપણે ભણ્યા ને. બરાબર, એટલા માટે જે પાંચ દ્રવ્યો છે તો એમાં એક જીવ દ્રવ્ય છે પ્લસ બાકીના જે ચાર છે કેવા છે, અજીવ દ્રવ્ય છે. રાઈટ, એટલે જીવાસ્તિકાય અને ચાર કોણ છે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પૂદગલાસ્તિકાય. તો આ ચાર અજીવ છે અને એક જીવાસ્તિકા આત્મા, એટલે એ જીવ છે. એટલા માટે નિશ્ચય કાળ છે તો એ કોણ, પાંચે દ્રવ્યોની, પાંચ જે હમણાં આપણે જોયા, પાંચે પાંચ દ્રવ્યોના જે વર્તનાઓ છે, એટલે વર્તનાદિ જે પણ પર્યાયો અલગ 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 થાય છે, કયા વર્તના, પરિણામ, પરત્વ, અપરત્વ અને ક્રિયા, આ પાંચ જે પર્યાયો ગણવામાં આવે છે એના કારણે નિશ્ચય કાળને જીવા જીવ આપણને જાણવું. બરાબર, એટલે વોટ ઇઝ નિશ્ચય કાળ, બે બે ડેફિનેશન આપણને યાદ રાખવાની, કે નિશ્ચય કાળ શું છે. તો આ ફર્સ્ટ ડેફિનેશન છે કે વર્તમાનનું એક સમયરૂપ ને નિશ્ચય કાળ કહેવાય. અને બીજું ડેફિનેશન શું યાદ રાખવું, કે નિશ્ચય કાળના જે પાંચ પ્રકાર છે ને શું, તો નિશ્ચય કાળ શું છે, બીજો ડેફિનેશન,
જે એના પાંચ પ્રકાર છે એના હિસાબે ડેફિનેશન યાદ રાખવાની. આ બંને ડેફિનેશન્સ ઇમ્પોર્ટન્ટ છે, તો એકદમ પ્રોપર, ક્યારે મિસ્ટેક નહીં થશે. કોઈ પૂછશે નિશ્ચય કાર્ડ શું, તો આ ફર્સ્ટ ડેફિનેશન યાદ રાખવી કમ્પલસરી, અને બીજી ડેફિનેશન આ છે. નિશ્ચય કાર્ડ શું છે? તો પાંચે દ્રવ્યોની વર્તના રૂપ છે. પાંચે દ્રવ્યોના આ શું છે? વર્તના રૂપ છે પોતે. જે પાંચ દ્રવ્યો છે, બાકીના કાળ સિવાય જે પાંચ દ્રવ્યો છે, જીવ અને અજીવ, એક જીવ અને ચાર અજીવ દ્રવ્યો છે, એટલે પાંચ દ્રવ્યો. આ પાંચે દ્રવ્યોના જે એમાં જે ચેન્જીસ, જે પર્યાયો થાય છે, એમના જે પર્યાયો છે, પાંચ પ્રકારના પર્યાયો, એટલે કે જે ચેન્જીસ થાય છે વર્તના રૂપ, એટલે વર્તના આદિ જે પણ પાંચ ચેન્જીસ થતા હોય છે, તો એ જ નિશ્ચય કાળ છે. એના કારણે એ પોતે જીવાજીવ જાણવું, અને વ્યવહાર કાળને અજીવ જાણવું. કારણ કે વ્યવહાર કાળના આપણે શું કેવા, એના કેવા પ્રકારો આપણે સમજ્યા છે, શું પ્રકારો છે? સમય, આવલિકા, મુહૂર્ત, ઘડી, લવ, સ્તોક, ને શ્વાસોશ્વાસ, ને વર્ષો, યુગ, સાગરોપમ, પલ્યોપમ, એ બધું ભણ્યું ને, તો એ બધા શું છે? અજીવ. બરાબર. તો વ્યવહાર કાળને એટલા માટે અજીવ જાણવું, અને નિશ્ચય કાળને જીવાજીવ આપણને જાણવું, એ ધ્યાન રાખવાનું. અહીંયા આપણો આટલો સુધી વ્યવહાર કાળ, નિશ્ચય કાળ આપણે આપણું અહીંયા ક્લિયર થઈ ગયું. તો હવે હવે અહીંયા આપણે આ જોઈ લઈશું, ક્વેશ્ચન સમજી લઈએ. અહીંયા ક્વેશ્ચન છે કે સ્વમત મીન્સ ઉમા સ્વાતીજી સેલ્ફ મત ઓર આગમ મત. તો અહીંયા જે તત્વાર્થ સૂત્રમાં સ્વમતે, એટલે કે જે જે ઉમા સ્વાતીજી મહારાજ સાહેબ છે, તો એમને જે એમના એમનું જેટલું જ્ઞાન હશે, એમના જે ગુરુ ભગવંતો છે, પૂર્વાચાર્યો, એમના દ્વારા જે એમને ભણાવવામાં આવ્યું હોય, તો એમના જે મત હોય, તો તે ઓબ્વિયસલી તે પણ આગમ બેસ્ડ જ હોય. એમનું સ્વમત, આપણને સ્વમત એટલે કે શું, બીજું કાંઈ એવી રીતે નહીં સમજવાનું. કારણ કે તે મહારાજ સાહેબ પણ, એમને પણ જે એમના ગુરુ ભગવંતો દ્વારા જે આવેલું હોય, જે આગમના બેસ્ડ ઉપર, બરાબર, તો એના ઉપર જ તે કહેતા હોય, તો એમના મતથી પાંચ દ્રવ્ય તરીકે એવી રીતે તત્વાર સૂત્રમાં એવી રીતે જણાવવા ત્યાં એમણે બતાવ્યું છે. અને જ્યાં બીજા આચાર્ય હોય, તો એમના મત અલગ અહીંયા હોય છે, તો એવી રીતે એમના મત પ્રમાણે છઠ્ઠા કાળ દ્રવ્ય એવી રીતે પણ સ્વીકારવામાં આવે છે. તો હમણાં આપણા પાસે જેટલું નોલેજ છે, શાસ્ત્ર જ્ઞાન છે, તો એવી રીતે આપણને હમણાં આપણને એવી રીતે એક્સેપ્ટ કરવું પડશે. પછી જ્યારે આપણું બીજે ક્યાં જન્મ થશે, જ્યાં કેવલી ભગવંતો હોય કે તીર્થંકર ભગવંતો હોય, તો ત્યાં બધું આપણને બધા ક્વેશ્ચનનું ક્લિયર કટ રિયલ આન્સર આપણને ત્યારે મળી જશે. બીજું ક્વેશ્ચન છે કે અડિદ્વીપ પ્રમાણે થાય છે કાળની ગણતરી ઉર્ધ્વ અને અધોલોકમાં. તો જે હા, તો જે એ જ છે કે જે આ 14 રાજલોક છે, તો એમાં ગતિમાન, એટલે કે જે ગતિ કરી રહ્યા છે સૂર્ય ચંદ્ર, તો એના હિસાબે શું થાય છે? દિવસ રાત્રિ વગેરે કાળની ગણના થાય છે ને, એટલે સ્પષ્ટપણે ઓળખી શકાય છે કે હા, અહીંયા કઈ દિવસ રાત્રિ થતા હોય, તો ત્યારે ખ્યાલ આવે કે હા, સામે ખ્યાલ આવે છે કે આપણને, કે ચાલો એક દિવસ ગયો, બે દિવસ થયા, બપોર ગયું, સાંજ થઈ, તો એટલા માટે હમણાં આપણને ખ્યાલ આવે છે. તો આ જે અડ્ડીદ્વીપમાં એ સ્પષ્ટપણે ઓળખાય છે, તો એના પ્રમાણે જે એમની જે ગતિ ચાલી રહી છે, એના પ્રમાણે તે આપણને ખ્યાલ આવી શકે છે. દિવસ રાત્રિ ગણાય છે, વર્ષો ગણાય છે, પલ્યોપમ, સાગરોપમ વગેરે એ ગણાય છે ને. અને જેટલું પછી એના આમ અહીંયા અડ્ડીદ્વીપમાં જે ચાલી રહ્યું જે કાળ છે, એના હિસાબે જે એક સાગરોપમ જેટલા વર્ષો વીતે, તેટલું કોઈક દેવ કે નારકીના આયુષ્ય આપણે ગણતરી કરી શકીએ, ઉર્ધ્વલોકમાં કે અધોલોકમાં કોઈ દેવતા હોય, તો એવી રીતે 33 સાગરોપમ હોય, 22 સાગરોપમ, કેટલા પણ જે આયુષ્ય હોય, તો આપણને ખ્યાલ આવે કે એની ગણતરી એના હિસાબે થઈ શકે છે, કે હમણાં અહીંયા એટલા વર્ષો વીત્યા એક સાગરોપમ જેટલા, તો ચાલો ત્યાં એક આટલું, એક સાગરોપમ જેટલું આયુષ્ય કોઈકે જીવ્યું ઉર્ધ્વ કે અધોલોકમાં, એવી રીતે છે. બરાબર. અહીંયા આપણો સમય થવા આવ્યો છે. નેક્સ્ટ ક્લાસમાં આપણે નેક્સ્ટ ગાથા ગ્રહણ કરશું. જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામી દુક્કડમ. સર્વમંગલમાંગલમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જનમ જયતિ શાસનમ પ્રણમ.